વેલકમ ટુ ગાયત્રી ફૂડ. આજે આપણે બનાવીશું બટાકા પૌવા. બટાકા પૌવા કેવી રીતે બનાવવા એ આજે હું તમને શીખવાડવાની છું. તો ચાલો શરૂ કરીએ બટાકા પૌવા બનાવવાનું. રોજ આવી નવી નવી રેસીપી શીખવા માટે મારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલશો અને બાજુમાં રહેલા બેલ આઇકોનને પ્રેસ કરી દો, જેથી મારા નવા વિડીયોનું નોટિફિકેશન તમને મળતું રહે. જે લોકોએ મારી ચેનલને સબસ્ક્રાઇબ કરી છે એ લોકોનો ખૂબ ખૂબ આભાર. ચાલો શરૂ કરીએ બટાકા પૌવા બનાવવાનું. તો એના માટે કઈ કઈ વસ્તુ જોઈએ તે આપણે જોઈ લઈએ. સૌથી પહેલાં આપણને જોઈશે થોડીક સેવ, થોડોક લીમડો, બે ઝીણા સમારેલા મરચાં, બે ટેબલસ્પૂન જેટલા સિંગદાણા, 1 ટેબલસ્પૂન જેટલું મીઠું, 1 ટેબલસ્પૂન જેટલી ખાંડ, 2 ટેબલસ્પૂન જેટલી ટૂટી ફૂટી, 1 લીંબુ અને થોડા ઝીણા સમારેલા ધાણા. ટૂટી ફૂટી ઓપ્શનલ છે, તમે ના યુઝ કરવા માગો તો ના યુઝ કરો. થોડાક બટાકા, બટાકા મેં બાફી અને છોલી અને સમારી લીધા છે. પછી જોઈશે બટાકા પૌવા. હવે જે આ જાડા પૌવા આવે છે એ લેવાના છે, સ્ટેનરમાં ધોઈ લીધા છે. તો ચાલો શરૂ કરીએ. 3 ટેબલસ્પૂન જેટલું તેલ ગરમ કરવા માટે મૂકી દઈશું. તેલ ગરમ થાય પછી એની અંદર 1 ટીસ્પૂન જેટલી રાઈ એડ કરીશું. ગેસની ફ્લેમ સ્ટોવ ટુ મીડિયમ રાખીશું. રાઈ થઈ જાય એટલે 1/2 ટીસ્પૂન જેટલી જીરું એડ કરીશું. 1/2 ટીસ્પૂન જેટલી હિંગ એડ કરીશું. હિંગ થઈ જાય પછી લીલા મરચાં એડ કરીશું. પછી સિંગદાણા એડ કરીશું. પછી મીઠો લીમડો એડ કરીશું. 1 ટેબલસ્પૂન જેટલું મીઠું એડ કરીશું. 1 ટેબલસ્પૂન જેટલી હળદર એડ કરીશું. મિક્સ કરી લઈશું. મિક્સ થઈ જાય પછી એની અંદર બટાકા એડ કરીશું. બાફી અને સમારી લીધા હતા એ બટાકા એડ કરીશું અને એને મિક્સ કરી લઈશું. પછી ખાંડ એડ કરીશું. 1 ટેબલસ્પૂન જેટલી ખાંડ એડ કરીશું. ખાંડ ઓપ્શનલ છે, પ્લસ માઇનસ તમે કરી શકો છો. 1 ટેબલસ્પૂન જેટલું મરચું એડ કરીશું. એને મિક્સ કરી લઈશું. મિક્સ થઈ જાય પછી પૌવા એડ કરીશું. ગેસની ફ્લેમ સ્લો જ રાખવાની છે. હવે એને મિક્સ કરી લઈશું. એ પૌવાને બહુ પલાળી રાખવાના નહીં તો પૌવા ઢીલા થઈ જશે અને પૌવા સારા નહીં બને અને ટેસ્ટી પણ નહીં લાગે. એટલે પૌવાને જ્યારે આપણે ધોઈએ ત્યારે ખાસ ધ્યાન રાખવાનું, એ ફટાફટ ધોઈ અને કોરા કરી લેવાના. લીંબુનો રસ એડ કરીશું. હવે બટાકા પૌવાને આપણે સર્વ કરીશું. આપણા બટાકા પૌવા સર્વિંગ માટે રેડી છે. થોડી કોથમીર એડ કરીશું. થોડી તૂટી ફૂટી એડ કરીશું. તૂટી ફૂટી ઓપ્શનલ છે. થોડી ઝીણી સેવ એડ કરીશું. જો તમારે પૌવા આવા છૂટા બનાવવા હોય તો પૌવાને ધોવાનું ખાસ ધ્યાન રાખવાનું. વધારે વાર પલાળી નહીં રાખવાના અને ધોયા પછી તરત જ એને ખુલ્લા કરી દેવા. બટાકા પૌવા તમે ડાયરેક્ટ બટાકા સમારીને પણ બનાવી શકો છો. આ જ રીતે તમે બનાવશો તો બટાકા પૌવા ખૂબ જ ટેસ્ટી બનશે. આઈ હોપ તમને આજની મારી રેસીપી પસંદ આવી હશે. તો મારી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. થેન્ક યુ. નવી રેસીપી સાથે ફરી મળીશું. આવજો.